जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आपणे सामाजिक विज्ञान धोरण 6 नवमो पाठ એટલે કે પૃથ્વી આપણું ઘર વિશે ભણી રહ્યા છે, જેમાં અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો વિશે આપણે અભ્યાસ કર્યો। હવે આગળ જોઈએ, આગળનો અભ્યાસ શરૂ કરીએ। એમાં આજના જે ટોપિક છે એમાં મુખ્ય છે મુખ્ય રેખાંશ વૃત્તો। આપણે અક્ષાંશ વૃત્ત વિશે જોયું, હવે રેખાંશ વૃત્તો વિશે જોઈએ। તો સૌથી પહેલું છે ગ્રીનિચ રેખા। ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે। એટલે પૃથ્વીના નકશા ઉપર ઇંગ્લેન્ડ દેશ છે, તેનું જે ગ્રીનિચ શહેર છે તેના પરથી જે રેખાંશ વૃત્ત પસાર થાય છે તે 0° રેખાંશ વૃત્ત છે। આપણે આગળ જોયું કે જેમાં રેખાંશ વૃત્તોમાં એક 0° અને 180° એક ખૂબ જ અગત્યના રેખાંશ વૃત્તો છે, અને આ 0° રેખાંશ વૃત્ત એ ગ્રીનિચ રેખા છે, કારણ કે તે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થાય છે। ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે। જેવી રીતે વિષુવવૃત્તથી પૃથ્વીના ઉત્તર દક્ષિણ એમ બે ભાગ પડે છે, તેવી જ રીતે આ ગ્રીનિચ રેખાથી પૃથ્વીના ઊભા પૂર્વ અને પશ્ચિમ તરફ બે ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે, જેને આપણે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ। ગ્રીનિચ રેખાની 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180° પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે, અને છેલ્લી સૌથી નીચે છે 180°। પૂર્વ દિશામાં જાઓ તો પૂર્વ રેખાંશ 180° અને પશ્ચિમ દિશામાં જાઓ તો પશ્ચિમ રેખાંશ 180° થાય છે। આમ કુલ 180 અને 180, 0 થી 180 સુધીના પૂર્વમાં અને 0 થી 180 સુધીના પશ્ચિમમાં 360 રેખાંશ વૃત્તો છે। ત્યાર પછીનું બીજું છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, કે રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે। આ રેખાંશ માત્ર એક જ છે, આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે। તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે, તે કેટલાક સ્થળોએ બરાબર 180 પર નથી, એમ કે 180 જે રેખાંશ વૃત્ત છે તેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે। ઘણી જગ્યાએ તે કમ્પ્લેટ 180 પર નથી, વાંકી ચૂકી છે। તેનું કારણ એ છે કે જેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય છે, એ થોડીક વાંકી ચૂકી છે, અને આ રેખાના આધારે દિવસ અને તારીખ બદલાય છે, પણ એકદમ સીધી નથી। જો એને સીધી રાખવામાં આવે તો એક જ દેશમાં ઘણી જગ્યાએ અલગ અલગ તારીખ અને અલગ અલગ સમય જોવા મળે છે। કેટલીક જગ્યાએ એક ટાપ ઉપર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય, આ નિવારવા આ રેખાના માર્ગમાં જેમ કે એક જ દિશામાં અને એક જ ટાપુ ઉપર અલગ અલગ તારીખ અને સમય હોય તો સમસ્યા ઊભી થાય, માટે આ પ્રશ્નના નિવારણ માટે આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે તે વાંકી ચૂકી છે। જો અહીં આપણને ચિત્ર આપેલું છે એમાં ઊભી જે લીટી આપી છે તે રેખાંશ વૃત્તો છે, નીચે જે છે એ આ વચ્ચોવચ્ચ છે તે 0° રેખાંશ વૃત્ત છે, અને એની આગળથી આ બાજુ પૂર્વમાં અને આ બાજુથી પશ્ચિમમાં જે રેખાઓ પસાર થાય છે તેને એક આ બાજુથી આ બાજુ સુધી 180, આ બાજુથી આ બાજુ 180 એમ રેખાંશ વૃત્તો છે। ત્યાર પછીના છે કટિબંધો, એટલે કે પૃથ્વીના જે ભાગ પડે છે એના આધારે, પૃથ્વીની આબોહવાના આધારે જે ભાગ પડે છે તેને કટિબંધો કહેવાય છે, તેના વિશે જોઈએ। બાજુની આકૃતિ પરથી પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચી જાય છે, જેને કટિબંધો કહે છે। એમ કે જે અહીંયા આકૃતિ આપી છે એ આકૃતિ પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડી એના આધારે એના ભાગ પડેલા છે, જે જુદા જુદી રીતે પૃથ્વીને વહેંચે છે, જેને કટિબંધો કહે છે। વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુજબ 3 રીત વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, એટલે કે આબોહવાની દ્રષ્ટિએ પૃથ્વીને 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જે મુખ્યત્વે એક ઉષ્ણકટિબંધ એટલે કે અતિશય ગરમીવાળા પ્રદેશો, સમશીતોષ્ણ કટિબંધ એટલે કે સપ્રમાણ, થોડી ગરમી થોડી ઠંડી, નહીં વધારે ગરમી નહીં વધારે ઠંડી, અને શીત કટિબંધ એટલે સખત ઠંડીવાળા, એમ પૃથ્વીને કટિબંધોની દ્રષ્ટિએ 3 વિભાગમાં વહેંચી છે એ આપણે જોઈ શકીએ છીએ। નીચેનો જે ભાગ છે એ શીત કટિબંધ છે ધ્રુવ વૃત્તો પાસે, ત્યાર પછી વચ્ચેનો જે મકર વૃત્ત અને
कर्कवृत अने मकरवृत सुधीनो जे भाग छे ए समशीतोष्ण विश्ववृतथी लई अने मकरवृत नीचे अने कर्कवृत ऊपर त्यां सुधीनो भाग छे समशीतोष्ण अने विश्ववृतनी नजीक जे आवेलो प्रदेश छे ते ए उष्णकटिबंध तरीके ओळखाय छे। त्यार पछी छे पૃથ્વીની ગતિના પ્રકારો। બધા ગ્રહોની જેમ પૃથ્વી પણ ફરવાની બે પ્રકારની ગતિ છે। બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે તેવી જ રીતે પૃથ્વી પણ સૂર્યની આસપાસ ફરે છે, પરંતુ તેની ગતિ બે પ્રકારની છે। પહેલી ગતિ છે પરિભ્રમણ। ભમરડો પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પણ પોતાની ધરી પર પૂર્વ પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે, કે જેવી રીતે આપણે ભમરડો દોરીથી ફેરવીએ છીએ ને પોતાની ધરી ઉપર ગોળ 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 ફરતો હોય છે, તેવી રીતે પૃથ્વી પણ પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે। પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ પણ કહેવાય છે, જેને રોજની દિવસની ગતિ એટલે કે દૈનિક ગતિ કહેવાય છે, તેને પરિભ્રમણ પણ કહે છે, એટલે પૃથ્વી પોતાની જ આસપાસ જે ગોળ ગોળ દિશામાં ફરે છે તેને પરિભ્રમણ કહે છે। પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે। પૃથ્વીની જો તમે ચક્કર કેવી રીતે મારે છે જો તે તમે ધ્યાન આપો તો વિષુવવૃત્ત પર એની ઝડપ 1670 કિલોમીટરની છે। આ ચક્ર પૂર્ણ કરતાં 24 કલાક થાય છે, અને આ એક ચક્કર પૃથ્વીને એક ચક્કર પોતાની ધરી પર ફરતા 24 કલાક થાય છે, માટે 24 કલાકના રાત દિવસ હોય છે। પૃથ્વીનો નારંગી જેવો ગોળાકાર બનાવવામાં આગતીય મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, માટે પૃથ્વી એમ કે નારંગી જેવા આકારની છે, સીધે સીધી ગોળ વર્તુળ આકારની નથી, કારણ કે તે પોતાની ધરી પર ફરે છે। ત્યાર પછીની બીજી છે પરિક્રમણ ગતિ। પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે। આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે। તે પોતાની ધરી પર એક દિવસમાં એક ચક્કર લગાવે છે, જ્યારે પરિક્રમણ ગતિ એવી છે કે પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે પૃથ્વી સૂર્યની આસપાસ પણ ગતિ કરે છે, અને આ ગતિ તે 365 દિવસમાં એક ચક્કર પૂરું કરે છે। આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ, માટે આપણા વર્ષમાં 365 દિવસ હોય છે। અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયો છે, જે તેની કક્ષા તરીકે ઓળખાય છે। આકાશમાં જે કાલ્પનિક પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ ચક્કરનો જે કાલ્પનિક માર્ગ નક્કી કર્યો છે તેને તે પૃથ્વીની કક્ષા કહેવામાં આવે છે। આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે। પૃથ્વી એકદમ વર્તુળ નથી, માટે તેની ગતિ પણ વર્તુળાકાર નહીં પણ લંબગોળ હોવાથી લંબગોળાકાર કક્ષામાં ફરે છે। વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી, એટલે કે આખા સમય દરમિયાન પૃથ્વી જે સૂર્યની આસપાસ ફરે છે અને લંબગોળાકાર ફરે છે, માટે આખા વર્ષ દરમિયાન પૃથ્વી અને સૂર્યની વચ્ચેનું અંતર સરખું હોતું નથી। પૃથ્વી પોતાની ધરી પર 23.5 અને કક્ષા સાથે 66.5 ખૂણા બનાવીને ફરે છે। પૃથ્વી પોતાની ધરી પર 23.5 ખૂણો અને એની કક્ષામાં એટલે સૂર્યની આસપાસ 66.5 ખૂણો બનાવીને ફરે છે। પૃથ્વીના આ પરિક્રમણના કારણે ઋતુઓ થાય છે અને દિવસ રાત લાંબા ટૂંકા થાય છે, તેથી તેની આ પરિક્રમણ ગતિના કારણે ઋતુઓ બદલાય છે, જેમ કે શિયાળા પછી ઉનાળો આવે છે અને ઉનાળા પછી ચોમાસું આવે છે। એનું મુખ્ય કારણ પૃથ્વીની આ પરિક્રમણ ગતિ છે, અને રાત દિવસ થવાનું કારણ એ પૃથ્વીની પરિભ્રમણ ગતિ છે। ત્યાર પછીનો મુદ્દો છે દિવસ રાત। પૃથ્વીની દૈનિક ગતિના લીધે દિવસ અને રાત થાય છે। પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેનો અડધા ભાગ પર જ સૂર્યના પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે। પૃથ્વીની જે રોજની દૈનિક પરિભ્રમણ ગતિ છે તેના કારણે એમ કે દિવસ રાત થાય છે। પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે, એક બાજુ નમેલી છે, અને જે ભાગ નમેલો હોય ત્યાં સૂર્યનો પ્રકાશ પડતો નથી, અને જે ભાગ ઊંચો હોય તેના પર પ્રકાશ પડે છે, એટલે જે ભાગ પર પ્રકાશ પડે છે તે ભાગ પર દિવસ હોય ત્યારે દિવસ હોય છે, અને જ્યારે એ અડધા ભાગ પર અંધારું હોય છે ત્યારે રાત હોય છે। પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહે છે। જો પૃથ્વી પોતાની ધરી પર આ રીતે ફરતી ના હોત તો જે ભાગમાં સૂર્યનો પ્રકાશ પડતો ત્યાં કાયમ માટે અજવાળું રહેત, અને જે ભાગ પર સૂર્યનો પ્રકાશ ના પડતો તે તરફ કાયમ માટે અંધારું રહેત, પણ તેવું બનતું નથી, પણ આ શક્ય નથી, મતલબ કે આવું બનતું નથી। આમ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે, પણ આવું બનતું નથી, એટલે એમ કે પૃથ્વીના દરેક સ્થળે 24 કલાકમાં એકવાર અંધારો 24 કલાકમાંથી અડધો સમય અજવાળામાં અને અડધો સમય અંધારામાં
ફરે છે તેથી બાર બાર કલાકના દિવસ અને રાત્રિ હોય છે. તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર અને સાંજ થાય છે અને આ જ કારણે સવાર અને સાંજ પડે છે. પૃથ્વીના ધરીનમનના લીધે દિવસ રાતની લંબાઈમાં પણ ફેરફાર થાય છે. પૃથ્વી જે લંબગોળાકાર ફરે છે તેના કારણે દિવસ રાત લાંબા અને ટૂંકા થાય છે. આ ફેરફારનું મુખ્ય કારણ તેની પરિભ્રમણ ગતિ છે. આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય સ્વામી.